આજે આપણે ત્રીજા ધોરણની અંદર ગણિતમાં નવું પ્રકરણ ચાલુ કરવાનું છે. તેમનું પ્રકરણ જેનું નામ છે સ્માર્ટ ચાર્ટ. સ્માર્ટ એટલે ઓછી મહેનતે આપણું કામ સરળ કરી દે એને સ્માર્ટ કહેવાય છે. એવો આપણે ચાર્ટ તૈયાર કરવાનો છે. બાળકો તમને હવે છે ને ગણતરી બહુ સરસ આવડી ગઈ છે અને એમાંય તમને હવે તો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એ તો એકદમ સરસ આવડી ગયા છે. તો હવે આપણે એનાથી થોડી વધુ સ્માર્ટનેસ બતાવવાની છે. બરાબર ને? આપણે સ્માર્ટ બનવું છે. સંખ્યાઓને કેવી રીતે આપણે ઓછી ગણતરી દર્શાવીને ઝડપથી એનો જવાબ મેળવી શકીએ એવું આપણે અહીંયા સ્માર્ટ ચાર્ટમાં શીખવાનું છે. સિમ્પલી હું તમને એક ઉદાહરણ સમજાવું છું કે મારે અહીંયા આગળ ધારો કે મેં એક સંખ્યા લખી છે 8, પણ સંખ્યા નો લખું અને મારે એને દર્શાવવું હોય કોઈ પણ વસ્તુ કે 8 વસ્તુ છે તો હું આમ કરી શકું અને 8 ન લખી તો તમે હવે ગણીને કહી શકો કે આ કેટલા છે. તો એ 2 3 4 5 6 7 ભાઈ આ તો 8 છે. તો તમારે ગણતરી કરવી પડે. પછી એથી વધારે કહીએ છીએ. સ્વાધ્યાય પોથી જો તમારી પાસે હોય ને તો એની અંદર
બહુ સહેલો છે, આવડે એવું છે. બાકી આગળ જે આપણે કરવાનું છે એ ચોપડીમાં કરવાનું છે. તો તૈયાર છો ને બાળકો? ચોપડીની અંદર જે જરૂર લાગે એ પેન્સિલથી કરતા જશું, સાથે નોટ રાખવાની છે. જે જરૂરી હશે એ નોટમાં આપણે સૂચન લખતા જશું. તો બાળકો, ચોપડી અને નોટ, પેન્સિલ, ઇરેઝર તૈયાર કરો, આપણે ચોપડીમાં આવી જશું. તો બાળકો, આપણે પુસ્તકની અંદર આવી ગયા છીએ. પુસ્તકની અંદર સ્માર્ટ ચાર્ટ એવું લખેલું છે, બરાબર? હવે એની અંદર તમે અલગ અલગ રંગના અહીંયા આગળ ફૂલો દોરેલા છે, તમે જોઈ શકો છો. એના માટે અહીંયા આગળ થોડા પ્રશ્નો પણ છે. તમે કદી બગીચામાં ગયા છો? બોલો બાળકો, તમે લોકો બગીચામાં ગયા છો કોઈ દિવસ? સવાલ જ નથી ને, કેમ ભાઈ, બધાય બગીચામાં ગયા જ હોય. હા, ઘણી બધી વાર બગીચામાં ગયા છીએ. તમે કેવા રંગના ફૂલો જોયા છે બગીચામાં? તમે કેવા રંગના ફૂલો જોયા છે? પીળા, લાલ, વાદળી, સફેદ, જાંબલી વગેરે, બરાબર? પછી તમે જેટલા કલરના જોયા હોય એવું તમે લખી શકો છો. શું મોટાભાગના ફૂલો પીળા રંગના હતા? તમે જોયું હશે તો બગીચામાં છે ને સૌથી વધુ છે ને પીળા રંગના ફૂલો વધારે હોય હંમેશા. તો એમાં આપણે લખીએ છીએ હા, કારણ કે મોટાભાગના બગીચાની અંદર પીળા રંગના ફૂલો વધારે હોય છે. પછી અહીંયા આગળ એક કોષ્ટક આપ્યું છે કે ફૂલોનો રંગ અને ફૂલની સંખ્યા. અહીંયા આપણને જુદા જુદા વાદળી, અહીંયા વાદળી છે, લાલ છે, નારંગી છે અને જાંબલી, ચાર પ્રકારના પુસ્તકની અંદર જ ફૂલો આપેલા છે. હવે આપણે એની અંદર ફૂલની સંખ્યા લખવાની છે. તો સૌથી પહેલાં વાદળી રંગના આપણે ફૂલો જોઈએ તો તમારા પુસ્તકની અંદર તમે ગણો કે વાદળી રંગના પુસ્તકો, વાદળી રંગના ફૂલોની સંખ્યા કેટલી છે. આ ગણવા માટે મેં ઝૂમ કર્યું છે, તમે ગણો. ચાલો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો અહીંયા આગળ આપણે વાદળી રંગના ફૂલની સંખ્યામાં 9 લખીશું. પછી લાલ રંગના ફૂલો કીધા છે, તો લાલ રંગના ફૂલો અહીંયા આપણને સાઈડમાં આપ્યા છે, આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા આપ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7 લાલ રંગના 7 ફૂલ છે. પછી નારંગી, તો નારંગી રંગના ફૂલો અહીંયા નીચે આપ્યા છે, તો કેટલા છે? 1, 2, 3, 4, 5. તો અહીંયા આપણે લખશું 5. પછી જાંબલી, જાંબલી રંગના ફૂલો છે એ ઉપર આપ્યા છે, ચલો ગણીએ આપણે કેટલા આપ્યા છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. જાંબલી રંગના ફૂલો કેટલા આપ્યા છે? 10. તો અહીંયા આગળ આપણે 10 લખીશું. આવી રીતે તમારે કોષ્ટકની અંદર પણ લખવાનું છે, બરાબર? પછી આપણે પાનું ફેરવીએ, પાછળના પાના ઉપર જોઈએ તો યોગ્ય ફૂલ દોરો, કેટલા છે તે લખો. તો સૌથી વધુ ખાલી જગ્યા છે, કેટલા છે? તો સૌથી વધુ કયા ફૂલો છે? આમાં જુઓ તો કોષ્ટકની અંદર કે સૌથી વધુ કયા છે, મોટી સંખ્યા કઈ છે આમાંથી? 10. તો 10 કયા ફૂલ છે? જાંબલી રંગના. તો અહીંયા આપણે જવાબ લખશું કે સૌથી વધુ જાંબલી ફૂલો છે. કેટલા છે? 10. પછી સૌથી ઓછા ખાલી જગ્યા છે કેટલા છે? તો સૌથી ઓછા આપણે પાછું કોષ્ટક જોઈએ તો સૌથી ઓછા કયા છે? 5. કયા છે? નારંગી. તો એના માટે પાછો અહીંયા જવાબ લખશું આપણે કે સૌથી ઓછા
નારંગી છે. નારંગી ફૂલો છે અને કેટલા હતા? પાંચ. પછી ખાલી જગ્યા કરતા ખાલી જગ્યા વધારે છે. તો અહીંયા જુઓ, નારંગી કરતા જાંબલી ફૂલો વધારે છે. પહેલો તો જવાબ આપણને અહીંયા જ મળી જાય છે, બરાબર ને? નારંગી ફૂલો કરતા જાંબલી ફૂલો વધારે છે, બરાબર. પછી હજી એક વાર છે કે ખાલી જગ્યા કરતા ખાલી જગ્યા વધારે છે. તો આપણે કોષ્ટકની અંદર તમે જુઓ તો કયા વધારે આપ્યા છે, કોની કરતા કોણ વધારે છે? તો નારંગી કરતા લાલ વધારે છે, વાદળી કરતા જાંબલી વધારે છે, નારંગી કરતા પણ જાંબલી વધારે છે, લાલ કરતા જાંબલી વધારે છે. આપણે આમાંથી કોઈ પણ લખી શકીએ. તો અહીંયા આપણે પહેલો જવાબ એવો લખ્યો છે કે નારંગી અને જાંબલી ફૂલોનું. તો એના પછી આપણે લખીએ લાલ કરતા વાદળી વધારે છે. લાલ ફૂલો કરતા વાદળી ફૂલો વધારે છે, બરાબર ને? ફરી વાર જોઈ લઈએ આપણે. લાલ કેટલા છે? સાત. અને વાદળી કેટલા છે? નવ. લાલ કેટલા છે? સાત. અને વાદળી કેટલા છે? નવ. તો લાલ કરતા વાદળી ફૂલો વધારે છે. પછી આપણે રસ્તા પર શું જોઈએ છીએ? અહીંયા આગળ એક ટ્રાફિકનું ચિત્ર આપ્યું છે, તમારી પાસે છે. હું અહીંયા આગળથી ફોટામાં બતાવું છું. તો બાળકો, તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે ટ્રાફિકની અંદર કેટલા બધા ચાલીને જાય છે. અમુક લોકો બસમાં જાય છે, અમુક સ્કૂટરમાં, અમુક સાયકલમાં, અમુક રિક્ષામાં, અમુક સ્કૂલ વાનમાં બાળકો જો સ્કૂલે જાય છે એવું દેખાય છે આપણને. પછી કોઈક સાયકલ લઈને, તો એક વ્યક્તિ ખાલી છે એ ટ્રેક્ટરમાંય જાય છે, કોઈક કારમાં જાય છે. એમ જુદી જુદી રીતે બધા ટ્રાફિકની અંદર આપણને જતા દેખાય છે. તો આ ટ્રાફિકની અંદર જે દેખાય છે એનો આપણે સામેના પેજમાં જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ આપવાના છે. કોણ કેટલા વ્યક્તિ જાય છે એના જે કાંઈ પ્રશ્ન છે એના આધારે આપણે એનો જવાબ આપવાનો છે. તો ચિત્રની અંદર તમે જુઓ તો બાળકો, પહેલું પૂછ્યું છે કે ચાલીને જતા કેટલા માણસો છે. જુઓ તો ચાલીને જતા નવ માણસો છે. પછી સાયકલનું પૂછ્યું છે, તો સાયકલ પર જતા પાંચ માણસો છે. તમે ચિત્રની અંદર જોતા રહેજો પુસ્તકની અંદર. પછી સ્કૂટર પર જતા કેટલા છે? જુઓ તો સ્કૂટરમાં કેટલા દેખાય છે તમને? તો સ્કૂટરની અંદર છ માણસો દેખાય છે. પછી પુસ્તકની અંદર તમને જે નીચે જગ્યા આપી છે ને, એ જગ્યાની અંદર તમારે બસ, કાર, ટ્રેક્ટર અને સ્કૂલ વાનમાં જતા વિદ્યાર્થીઓનું લખવાનું છે. તો બસની અંદર 22, કારમાં 3, સ્કૂલ વાનમાં 8 અને રિક્ષામાં 10 માણસો મુસાફરી કરે છે. આવી રીતે લખવાનું છે કોષ્ટકની નીચે. પછી આપ્યું છે કે નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલું છે, આ ચિત્રમાં તમને મુસાફરીની કઈ રીત સૌથી વધુ જોવા મળે છે એનો જવાબ લખવાનો છે. પછી બીજું છે મુસાફરીમાં કયું વાહન સૌથી ઓછું જોવા મળે છે. ત્રીજું છે, ચાલીને જતા લોકોની સંખ્યા ખાલી જગ્યા કરતાં વધુ છે. અને ચોથું, બસની સંખ્યા કરતાં ખાલી જગ્યા ઓછી સંખ્યા છે. આના જવાબ હું તમને આમાં જ મોકલું છું. તો પહેલાંનો જવાબ છે કે આ ચિત્રમાં તમને મુસાફરીની કઈ રીત સૌથી વધુ જોવા મળે છે, તો બસમાં સૌથી વધુ લોકો મુસાફરી કરે છે. આપણે કોષ્ટકની અંદર જોયું હતું કે બસની અંદર 22 લોકો મુસાફરી કરે છે. સવાલ બીજો હતો કે મુસાફરીમાં કયું વાહન સૌથી ઓછું જોવા મળે છે. તો મુસાફરીની અંદર ટ્રેક્ટર, બળદગાડું, ઘોડાગાડી સૌથી ઓછા જોવા મળે છે.
ત્રીજો સવાલ કે ચાલીને જતા માણસોની સંખ્યા ખાલી જગ્યા મુસાફરી કરતા લોકો કરતા વધુ છે. તો ચાલીને જતા માણસોની સંખ્યા સાયકલ, સ્કૂટર, કાર, બળદગાડું, ટ્રેક્ટર, ઘોડાગાડી, ટ્રક અને સ્કૂલ વાનમાં મુસાફરી કરતા લોકો કરતા વધુ છે. ચોથું કે બસની સંખ્યા કરતા ખાલી જગ્યા ઓછી સંખ્યા છે. સાયકલ, સ્કૂટર, કાર, રિક્ષા, બળદગાડું, ટ્રેક્ટર, ઘોડાગાડી, ટ્રક અને સ્કૂલ વાનમાં સંખ્યા બસ કરતાં ઓછી છે. તો આ જવાબો તૈયાર છે ને તમારે પુસ્તકમાં લખવાના અને નોટમાં પણ લખવાના છે. તો બાળકો આજે અહીંયા સુધી રાખીએ છીએ, પછી ફરી મળીશું અને આગળ કરશું. આવજો.